નમસ્કાર દર્શક મિત્રો બી એન ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર સ્થાનિક લોકો માટે રોજગારીનો પ્રશ્ન આજે પણ માથાના દુખાવા સમાન બની ગયો છે પહેલેના સમયમાં જીઆઈડીસી દ્વારા સ્થાનિક લોકો પાસેથી સસ્તા ભાવે જમીન લેવામાં આવી હતી અને ખેડૂતોએ આવનાર ભવિષ્ય માટે જમીન પણ આપી દેવામાં આવી હતી જેથી સ્થાનિક લોકોને રોજગાર મળી શકે હાલ એનાથી કંઈક ઉલટું થવા લાગ્યું છે જીઆઈડીસીમાં આવેલ કંપનીઓને સ્થાનિક લોકોને નોકરી પર લેવામાં આવતા જ નથી અને પ્રપ્રાંતિઓને તાત્કાલિક નોકરી ધંધા આપવામાં આવે છે તેવી જ એક ઘટના દહેજમાં આવેલ એસ્ટ્રોલ કંપનીમાં સામે આવી વાગરા તાલુકાના અંબેટા ગામ પાસે આવેલ એસ્ટોલ કંપની દ્વારા સ્થાનિક લોકો નોકરી માટે વલખા મારી રહ્યા છે એસ્ટોલ કંપની દ્વારા સ્થાનિક લોકોને નોકરી માટે બહાનાબાજી કરી નોકરી ધંધો આપવામાં આવતો નથી અને યુવાનો નોકરી માટે એસ્ટોલ કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરવા માટે ગયા હતા સ્થાનિક લોકો માટે રોજગારીનો પ્રશ્ન આજે માથાના દુખાવા સમાન બની ગયો છે ત્યારે આજરોજ અંબેટા ગામની નજીક આવેલી એસ્ટાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજરોજ અંબેડા ગામના સામાજિક કાર્યકર્તા દિલીપસિંહ ચાવડા અને ગામના વડીલ આગેવાન રતનસન પરમાર અને ગામના નવયુવાનો એકબીજાના સહયોગથી કંપની મેનેજમેન્ટને રજૂઆત કરવા કંપની પર પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોને રોજગાર આપવા માટે રજૂઆત કરી ગામની નજીક કંપની હોવા છતાં ગામના યુવાનો રોજગારી માટે વલખા મારી રહ્યા હોય એ ખરેખર શરમજનક બાબત છે માટે કંપની મેનેજમેન્ટ સાથે વાતચીત કરતાં ટૂંક સમયમાં ગામના લોકોને રોજગારી આપવા બાહેધરી આપવામાં આવેલ છે જમીનના સંપાદન વખતે એંસી ટકા સ્થાનિક લોકોને રોજગારી આપવા માટે બાહેધરી અપાઈ હતી પરંતુ આજરોજ સ્થાનિક લોકો રોજગારી માટે વલખા મારે છે અને ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિનું નિર્માણ આવનારા સમયમાં સ્થાનિક લોકો બેરોજગાર બનાવશે આવા સમયમાં સ્થાનિક લોકો એક થઈ લડત આપી રોજગારીના પ્રશ્નનું નિરાકરણ લાવી શકશે રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ જય હિંદ જય ભારત આજરોજ અંબેટા મુકામે આવેલ અસ્ટલ કંપનીમાં રોજગારીના પ્રશ્ન મુદ્દે અંબેટા ગામના યુવાનો અને ગામના વડીલો સાથે કંપનીની મુલાકાત લીધી અને ગામમાં જે સ્થાનિક રોજગારીનો બહુ મોટામાં પાયે પ્રશ્ન છે એ પ્રશ્નને હલ કરવા માટે આજ રોજ ગામના યુવાનોને સાથે લઈ અને જે કંઈક હોસ્ટલ કંપનીના મેનેજમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરી અને આગામી સમયમાં ગામના યુવાનોને રોજગારી મળે તે બાબતે કંપની સાથે ચર્ચા કરી અને કંપની દ્વારા પણ ખૂબ જ સારો સહયોગ આપી અને સપોર્ટ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં ગામના યુવાનોને આપણે રોજગારી આપીશું જય હિન્દ જય ભારત